नमस्कार विद्यार्थियों, धोरण 9 ना गणित विषयना वीडियो लेक्चर में તમારું બધાનું સ્વાગત છે. જો આપણે અહીં હું કીધું જો તો દાખલો પહેલો દાખલો આપણે જોઈ કે બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે છે. હવે એક પાસો હોય આપણે એને આપણે વારાફરતી બે વાર ઉછાળીએ કે બે પાસા આપણને આપી દે, બે પાસાને આપણે એક સાથે ઉછાળીએ, બરાબર છે? દાખલા તરીકે માની લો ને જો તો બે પાસા છે, માની લો નાના મોટા બે પાસા છે. જો આનો એક સાથે ઉછાળો તો આપણને ખબર છે કે ભાઈ આપણે એને એક સાથે ઉછાળીશું તો આપણને બે પરિણામ મળશે. જો તો એટલે કે હું એક પાસો હોય દાખલા તરીકે માની લો કે એક પાસો છે, બરાબર છે? આનો એક વાર ઉછાળો, બે વાર ઉછાળો. એક પાસો હોય તો બે વાર ઉછાળો આપણે, પણ માની લો મારી પાસે બે પાસા છે તો હું એને એક વાર ઉછાળીશ તો મને એકમાં ચાર મળે, એકમાં બે મળે પરિણામ. એટલે કે ચાર બે મળ્યું, ફરી વખત પાસો ઉછાળો તો એકમાં ત્રણ મળ્યા ને એકમાં છ મળ્યા. તો બે પાસાને એક વાર ઉછાળો અથવા એક પાસો હોય આ રીતે આપણે બે પાસો હોય તો એને બે વાર ઉછાળવો પડે. જો તો બરોબર છે, જે સમાન થાય તો એવી વસ્તુ સમાન જ થાય. મેં તો કહ્યું કીધું કે ભાઈ એક પાસાને બે વખત ઉછાળવાનું અથવા બે પાસા આપણે આપી દીધા હોય એક વાર ઉછાળવો, બે અર્થ થાય, બરાબર છે? તો ઉછાળવામાં આવે છે આ પ્રયોગના મળતા શક્ય પરિણામો લખો. આપણે ખબર છે એક પાસાને તમે બે વાર ઉછાળો કે બે પાસાને એક વાર ઉછાળો તો કુલ કેટલા પરિણામ મળે? હમણાં જ મેં તમને આગળના વિડીયો લેક્ચરમાં કીધું 36 પરિણામો મળે. તો આ પ્રયોગના મળતા શક્ય પરિણામો હું કીધું લખો, લખો કે 36 પરિણામ લખો. તો જો પહેલા લખો સૂચના કે બે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામો જોતો બે સમતોલ પાસાને બે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામો જોતો બે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામો માંડો એક બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ, બરાબર છે? આપણે ખબર છે બે પાસાને ઉછાળો તો પેલા એક હોય એવા પેલા અંક એક હોય એવા છ પરિણામ મળે. ત્યાં જો તો એક 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 બે એક ત્રણ એક ચાર એક પાંચ એક છ, આગળ એક બધો સમાન પાછળ એક બે ત્રણ ચાર પાંચ છ લખો, બરાબર છે? પછી પાછળ આગળ બે હોય એવા પાછળ છ પરિણામ મળે. જો બે 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 ત્રણ બે ચાર બે પાંચ બે છ, પછી જો તો ત્રણ એક ત્રણ બે ત્રણ 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 ચાર ત્રણ પાંચ અને ત્રણ છ. જો તો ત્રણ એક ત્રણ બે ત્રણ 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 ચાર ત્રણ પાંચ અને ત્રણ છ, ત્રણ આગળ હોય પછી રીતે ચાર આગળ હોય એવા પરિણામ છ મળે. જો તો ચાર એક ચાર બે ચાર પાંચ ચાર 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 પાંચ અને ચાર છ, ચાર આગળ હોય એવા પણ પરિણામ મળે છ. એ જ રીતે પાંચ આગળ હોય એવા પરિણામ લઈ લો. તો જો તો બે વાર ઉછાળો એટલે કે બે વખતના પરિણામો ભેગા કરો
તો જો આપણે મને કે બે સમતોલ પાસાની એક પ્રયોગ પૂછવામાં આવે છે આ પ્રયોગના મળતા શક્ય પરિણામો લખો તો જો આપણે લખ્યું કે બે સમતોલ પાસાની એક પ્રયોગ પૂછવાતા મળતા શક્ય પરિણામો તો કે લખો મળતા પરિણામો તો આ રીતે 36 પરિણામ મળે નીચે લખો જેથી કુલ પરિણામો બરાબર कुल पेनमो बराबर 36 હવે લઈ લો પેનમો બરાબર છે હવે બે નો કેની સંભાવના શોધવાની છે જો તો પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો 8 હોય તો હું લખું પાસાને બે વખત પૂછાતા ધારો કે ઘટના એ હું છું ધારો કે ઘટના એ પાસાને બે વખત પૂછાતા પાસાને બે વખત પૂછાતા પાસાને બે વખત પૂછાતા અથવા બે પાસાના એ બે પાસાને એક વખત બે આપો થાય બે નો અર્થ હું એક પાસો હોય ને બે વાર પૂછાવો અથવા બે પાસાને એક વખત પૂછાતા બે સમતોલ પાસાને બે સમતોલ પાસાને એક વખત પૂછાતા બે સમતોલ પાસાને એક વખત પૂછાતા પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 8 હોય 8 મળે પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 8 મળે જો તો ધારો કે ઘટના એ બરાબર છે ધારો કે ઘટના એ હું છે જો તો બે સમતોલ પાસાને એક વખત પૂછાતા પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 8 મળે પછી હું લખું જો તો ઘટના કેથી તો નહીં આવે ઘટના એ ઉદ્ભવે તો આપણે કહો છે ઘટના એ બને ઘટના એ ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા ઘટના એ ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા કેટલી આવશે પરિણામોની સંખ્યા જો કે ભાઈ પાસાને બે વખત પૂછાતા બે સમતોલ પાસાને એક વખત પૂછાતા પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો આપણે 8 મળે જો તો સરવાળો 8 મળે જો અહીં સરવાળો 2 મળે અહીં 3 મળે અહીંયા 4 મળે મળશે 1 4 2 3 3 2 5 અહીંયા 6 મળે 1 6 2 5 3 4 4 3 5 2 6 1 ના 7 તો સરવાળો 8 કે દો 6 ને 2 8 5 ને 3 8 4 ને 4 8 3 ને 5 8 2 ને 6 8 તો સરવાળો 8 મળે એવા કેટલા પરિણામ જો સરવાળો 8 મળે એવા પરિણામ કેટલા 6 ને 2 8 5 ને 3 8 4 ને 4 8 3 ને 5 8 2 ને 6 8 1 2 3 4 ને 5 તો ઘટના એ ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા કેટલી મળી ભાઈ આપણને 5 તેથી કિવો એ બરાબર કેટલા તો અંશમાં ખબર છે ઘટના એ ઉદ્ભવે તે માટેના પરિણામ સંખ્યા 5 છેદમાં કુલ પરિણામો કેટલા આવશે જો તો કુલ પરિણામ આપણને મળ્યા 36 5 ના છેદમાં 36 જો આગળ કઈ સાધુ કાપી શકાતું નથી બીજી ઘટનાની સંભાવના શોધો તો કે પાસાને બે વખત પૂછાતા બે અથવા બે સંતોલ પાસે એક વખત ઘૂસાડતા પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો 5 થી ઓછો હોય જો તો તો લખો જો તો હું લખીશ આપણે ધારો કે ઘટના બી જો તો હું લઈશું ધારો કે ઘટના બી પાસાને બે વખત જો પાસાને બે વખત ઘૂસાડતા કે બે પાસાને તમે એક વાર ઘૂસાડો બે સરખું થાય ને એક વખત પૂછાતા એક તો બે સમતોલ પાસાને એક વખત પૂછાતા પાસા પર મળતા પૂર્ણાંકનો
पूर्णांक 6 નો સરવાળો 5 + 3 = 8 બરાબર છે જો તો ધારો કે ઘટના B બે સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 5 થી ઓછો હોય ઘટના B ઉદ્ભવે પરિણામ મળે નહીં આમાંથી કોઈ એક પરિણામ
अंक માંથી બે પાસાને એક સાથે ઉછાળજો તો આ 36 પેનલમાંથી એક પેનલ તમને મળશે અને યાદ રાખો એ 36 પેનલને તમે લખોને નાના કૌંસમાં લખવાનું છે જોઈ લેજો બધા નાના કૌંસમાં ઘણા કૌંસ જ ના કરતા ઘણા આમ લખે એક 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 બે એક ત્રણ એક ચાર એમ ને આને જોજો અને બધાને નાના કૌંસમાં કરવો પડશે વિચાર કર નાના કૌંસ વિચાર કર નાના કૌંસ વિચાર કર બરાબર છે આ રીતે તમારે લખવું પડશે घटना एक वक्त पूछाता પાંસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો 9 થી વધુ હોય આમ તો બે સંતોર પાસાને એક વખત ઉછાળતા આપણે આગળ લખી નહી કે ઈનો નો પદ આલે અહીં થી સીધો લોકો કે આલે પાંસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો પાંસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો જો હું કે તો પાંસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો 9 થી વધુ घटना उद्भवे परिणाम संख्या घटना एवं पांसा पर मरता पूर्णांक नो सरवाळो 9 थी वधु होय जो तो सरवाळो 9 थी वधु तो 6 ने 8 5 ने 3 8 4 ને 4 8 3 ને 5 8 2 ને 6 8 પછી સરવાળો 9 થી વધુ જો 9 થી વધુ એટલે 9 ની આવે 9 થી વધુ તો સરવાળો 9 જો 6 3 9 5 ને 4 9 4 ને 5 9 3 ને 6 9 તો 9 થી વધુ માં કોણ આવશે જો તો સરવાળો 10 4 ને 6 5 ને 5 10 અને 4 10 પછી સરવાળો 11 વાળા 2 ને 12 વાળો 1 તો 3 ને 2 5 ને 6 તો ઘટના એ ઉદ્ભવે તે માટેના પરિણામ સંખ્યા કેટલી મળી ગઈ આપણને 6 સરવાળો 9 થી વધુ હોય એવા પરિણામો મળ્યા આપણને 6 જો તો સરવાળો 9 થી વધુ એટલે 10 વાળા 3 11 વાળો સરવાળો હોય એવા 2 અને 12 સરવાળો હોય એવું 1 એટલે કે સરવાળો કેટલો 9 થી વધુ હોય એવા પરિણામ મળ્યા આપણને 6 તેથી હું લખશું પી ઓફ એ બરાબર જોવો તેથી પી ઓફ એ બરાબર એટલે કે ઘટના એની સંભાવના ખબર છે ને પી ઓફ એ નો અર્થ શું થાય ઘટના એની પ્રોબેબિલિટી બરાબર છે ઘટના એની પ્રોબેબિલિટી પ્રોબેબિલિટી એટલે સંભાવના એટલે ઘટના અંશમાં ઘટના એ ઉદ્ભવતી માટેના પરિણામ સંખ્યા છેદમાં કુલ પરિણામ સરવાળા છેદમાં 36 એટલે કેટલા આવશે જો તો 1 છેદમાં 6 હવે ધારો કે ઘટના B ધારો કે ઘટના B માં શું આવશે જો તો પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો 13 થી ઓછો હોય જો પાસા પર મળતા લખો પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો કેવો હોય 13 થી ઓછો હોય ધારો કે ઘટના બી આખો પણ તમે લખી શકો બે સમતોલ પાસાને એક વખત ઉછાળતા પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો 13 થી ઓછો હોય અથવા આપણે ઉપર તો લખ્યું છે કે બે સમતોલ પાસાને એક વખત ઉછાળતા એટલે સીધો ટાઈમ કે તો બોલતો આલે કે પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો 13 થી ઓછો હોય હવે જો તો ઘટના બી ઉદ્ભવે લખશો ને ઘટના બી ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા તે માટેના પરિણામોની સંખ્યા બરાબર ઘટના બી ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા ઘટના બી એટલે હું જોડો તો કે પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો 13 થી
કોષો હોય તો આપણે સરવાળો કરશે વધુમાં તો 6 6 12 મળે 13 થી કોષો હોય એવા કેટલા પરિણામ મળે જો સરવાળો 2 હોય એક પરિણામ સરવાળો 3 હોય એવા 2 પરિણામ સરવાળો 4 હોય એવા 3 પરિણામ સરવાળો 5 હોય એવા 4 પરિણામ સરવાળો 6 હોય એવા 5 પરિણામ સરવાળો 7 હોય એવા 6 પરિણામ એટલે સરવાળો 8 હોય એવા 5 પરિણામ સરવાળો 9 હોય એવા કેટલા 4 પરિણામ 10 હોય એવા 3 11 હોય એવા 2 અને 12 હોય એવા 1 તો સરવાળો પાછા પણ મળતા પૂર્ણાંકનો સરવાળો 13 થી ઓછા હોય એવા પરિણામ વધુ મુદ્દો આપણે ખબર છે સરવાળો 6 ને 6 12 થાય તો 13 થી ઓછો સરવાળો હોય એવા પરિણામ કુલ મળે બધા ટોટલ તો કેટલા 36 36 પરિણામો મળે કે જેમાં પાછા પણ મળતા પૂર્ણાંકનો સરવાળો 13 થી ઓછો હોય તો 13 થી સરવાળો વધુ મુદ્દો સરવાળો 12 મળે તો 13 થી ઓછો સરવાળો એવા 36 પરિણામ તમને ગણી ગણી એમ કે પાછા પણ મળતા પૂર્ણાંકનો સરવાળો 1 થી વધુ હોય હવે સરવાળો 1 થી વધુ હોય એવા 36 પરિણામ બરાબર છે બે સંકલ્પ પાસાને એક વખત પૂછાવતા અથવા એક સંકલ્પ પાસાને બે વખત પૂછાવી ત્યારે 1 થી વધુ સરવાળો હોય એવા પરિણામ 36 અને 12 13 થી ઓછો સરવાળો હોય એવા પરિણામ 36 તેથી પીઓ બી બરાબર કેટલા જોવો તો 36 ના છેદમાં 36 કારણ કે ઘટના બી ઉદ્ભવે તે માટેના પરિણામની સંખ્યા 36 છેદમાં કુલ પરિણામ પણ 36 કે પરિણામ તો 36 ભાગ્યા 36 એટલે કેટલા 1 કે 0 જો આમાં ઘણા વિદ્યાર્થી 0 લખે 36 ભાગ્યા 36 માં સરખા ભાગ્યા સરખા એટલે શું થાય 36 એકા 36 એટલે 1 નીચે લખતા આવશે આમ માગેલી ઘટનાઓની સંભાવના 1 ના છેદમાં 6 ને 1 મળે અથવા તમે એમ પણ લખી શકો કે બે સંકલ્પ પાસાને એક વખત ઉછાળતા પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો 9 થી વધુ હોય તેની સંભાવના 1 ના છેદમાં 6 અને 13 થી ઓછો સરવાળો હોય તેની સંભાવના 1 મળે તો વિદ્યાર્થી આવડે આમાં કોઈ પણ દાખલો હોય તો આપણે આવડવો જોઈએ જો આપણે ત્રીજો દાખલો ભણીએ કે બે સમતોલ પાસાને એક વખત ઉછાળવામાં આવે છે આ પ્રયોગના મળતા શક્ય પરિણામો લખો તો આપણે લખ્યું પહેલા જો હું લખ્યું બે સમતોલ પાસાને એક વખત ઉછાળતા મળતા પરિણામો લખ્યા બધા પરિણામો પહેલા એક પહેલા રાખો પાછળ 1 2 3 4 5 લખો પછી બધામાં 2 પહેલા રાખો પાછળ 1 2 3 4 5 લખો પછી બધામાં 3 પહેલા રાખો પાછળ 1 2 3 4 5 6 લખો પછી બધામાં 4 પહેલા રાખો પાછળ 1 2 3 4 5 6 લખો પછી બધામાં 5 પહેલા રાખો અને પાછળ 1 2 3 4 5 6 લખો પછી બધામાં 6 પહેલા રાખો અને પાછળ 1 2 3 4 5 6 લખો બરાબર છે એટલે કે બે સમતોલ પાસાને તમે એક વખત ઉછાળો તો આપણને કુલ 36 પરિણામો મળે હવે આપણે અહીં બે પ્રશ્નો પૂછ્યા છે ના તેને જો તો પહેલો પ્રશ્ન હું કીધો આપણે ધારો કે ઘટના એ હું કીધું જો તો પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા મળે બરાબર છે લખો પાસા પર તો અહીંથી બે ટૂંક લખવાનું છે જોજો જો અહીં નવું નથી લખવાનું પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો જો હું લખું પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા મળે અવિભાજ્ય સંખ્યા મળે બરાબર છે પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો અવિભાજ્ય સંખ્યા મળે તો શું લખશો ઘટના એક ઉદ્ભવે તે માટેના ઘટના એ ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા ઘટના એ ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા કેટલી આવશે જો તો ઘટના એ ઉદ્ભવે તે માટેના પરિણામોની સંખ્યા પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો અવિભાજ્ય સંખ્યા મળે હવે અવિભાજ્ય પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો અવિભાજ્ય સંખ્યા મળે જોજો આપણે એક એક લાઈન જોતું નહીં 1 ને 2 એટલે આ એક લાઈન આવશે કે જેમાં એક પરિણામ આવશે અવિભાજ્ય સંખ્યા 2 1 ને 1 2 ને 3 1 ને 2 3 એમાં પણ ઈ બે પરિણામ બરાબર છે પછી જો 3 1
બરાબર છે.
एक ने बे त्रण आ बे आवशे आवशे त्रण नो गुणित जो त्रण नो अल्फा चार नो गुणित એટલે गुणित એટલે ખબર ને त्रण नो अल्फा चार नो गुणित એટલે કા તો त्रण नो अव्यवी કા चार नो अव्यवी સરવાળો બરાબર ને કીધું પાંચ ઉપર વત્તા પૂર્ણાંકનો સરવાળો તો જો તો 2 ને 3 1 ને 2 3 એ त्रण नो गुणित થયો બરાબર સાથે એટલે કે त्रण नो अव्यवी પછી જો 3 ને 1 4 2 ને 2 4 1 ને 3 4 એ चार નો गुणित થયો એટલે એ કેટલા પરિણામ મળ્યા 3 5 5 એક નો गुणित નહી આવે 1 નો ગુણ નહી ચાલે પછી તો 5 ને 1 6 4 ને 2 6 3 ને 3 6 2 ને 4 6 1 ને 5 6 1 2 3 4 5 આ 5 મળ્યા 1 2 6 6 સરવાળો 1 2 3 4 ને 5 ઈ 5 મળ્યા કોના गुणित મળ્યા સરવાળો 6 3 નો गुणित પછી 7 1 નો गुणित નહી આવે 7 સરવાળો 9 ને 3 નો 9 ને 4 નો પછી 8 લીધો 6 ને 2 8 5 ને 3 8 4 ને 4 8 3 ને 5 8 2 ને 6 કેટલા પરિણામ થાય 1 2 3 4 ને 5 એ કોનો ગુણિત છે આ 5 જો તો 4 નો ગુણ પછી 6 ને 3 9 5 ને 4 9 4 ને 5 9 3 ને 6 9 1 2 3 ને 4 9 નો ગુણિત છે 9 સરવાળો થાય 3 નો ગુણિત છે કારણ કે આપણે 3 નો અથવા 4 નો ગુણ પછી જો 10 10 નથી 3 નો કે નથી 4 નો ગુણિત 10 3 ના ઘડિયામાં 9 અને 4 ના ઘડિયામાં જો પછી 6 ને 5 11 11 પણ કોઈ નો ગુણિત નથી પછી 12 3 નો ગુણિત આવશે એટલે 1 પરિણામ છે એટલે જો તો કુલ આપણે 3 ના અથવા 4 ના ગુણિત કેટલા પરિણામ મળ્યા 3 ના અથવા 4 જો હું કીધું 5 ઉપર મળતા પૂર્ણાંક ના સરવાળો 3 અથવા 4 નો ગુણિત હોય તો 3 ના અથવા 4 ના ગુણિત કેટલા પરિણામ મળ્યા તો 1 1 ને 3 4 4 ને 5 9 9 ને 5 14 15 16 17 18 19 બરાબર છે 19 પરિણામ મળ્યા જો તો ફરી વખત ત્રણ અથવા ચાર નો ગુણિત ફરી વખત જોઈ લો એક ને બે એ ત્રણ નો ગુણિત નથી ચાર નો ગુણિત નથી બે ને એક ત્રણ એક ને બે ત્રણ બે મળ્યા પછી ત્રણ ને એક ચાર બે ને બે ચાર એક ને ત્રણ ચાર એક ત્રણ પછી પાંચ વાળે એક કેવા ની આવે બરાબર છે પછી છ પછી સરવાળો છ વાળો જો તો પાંચ ને એક છ ચાર ને બે છ ત્રણ ને ત્રણ છ બે ને ચાર છ એક ને પાંચ છ એટલે એક બે ત્રણ ચાર પાંચ પાંચ ને ચાર સરવાળો 7 વાળી નથી 3 નો ગુણિત કે નથી 4 નો ગુણિત સરવાળો 8 જોઈ લો 3 2 8 5 3 8 4 ને 4 8 3 ને 5 8 2 4 તો હવે કેટલા પરિણામ 3 5 પરિણામ 9 વાળા તો 3 ને 3 9 5 ને 4 9 4 ને 5 9 3 ને 6 જો અહીં 4 3 લખ્યા આપણે કેટલા પરિણામ આવી 4 6 ને 3 9 5 ને 4 9 4 ને 5 9 3 ને 6 સરવાળો 9 વાળા 4 પરિણામ અને પછી 10 વાળા નહીં આવે તમને ગુણિત કે સરવાળો ત્રણ ના ગુણિત પણ એ 12 સરવાળો આવશે પાછો 3 ના ગુણિત માં આવશે 312 તો લઈ લો કેટલા પણ છે 1 ને 4 5 ને 5 10 ને 5 15 ને 3 18 ને 2 20 તો 5 અને 2 વખત ગુસાઅ થતો તો 2 5 અને 1 વખત ગુસાઅ થાય 5 પર મળતા પૂર્ણાંકનો સરવાળો 3 અથવા 4 નો ગુણિત હોય એટલે પરિણામ ની સંખ્યા કેટલી મળે આપણને 20 તેથી આપણે શું લખશું જો તો p of b બરાબર 20 ના છેદમાં 36 બરાબર છે કે પાસા પર મળતા પૂર્ણાંકનો સરવાળો 3 અથવા 4 નો ગુણિત હોય તો આડી લાઈન લઈ જાઓ 1 ને 1 કઈ સરવાળો 2 આ સરવાળો 3 આ સરવાળો 4 આ સરવાળો 5 વાળો બરાબર છે આ સરવાળો 6 અહીંયા સરવાળો 7 સરવાળો 8 આ સરવાળો 9 અહીંયા સરવાળો 10 સરવાળો 11 ને સરવાળો 12 એમ લઈ લેજો તો આપણે સીધું કહો કે 3 ના ગુણિત એટલે કે 3 ના ઘડિયામાં આવતા 3 1 3 3 2 6 3 3 9 3 6 12 અને 4 ના ગુણિત 4 1 4 4 2 8 4 2 12 3 ના ગુણિત 4 ના ગુણિત કેટલા છે આપણે તમે આ સરવાળા પ્રમાણે લેશો તો તમને ખ્યાલ પડશે તો એવા પરિણામ ની સંખ્યા કેટલી મળે આપણે 20 તેથી p of b બરાબર 20 ના છેદમાં 36 નાખો ભાગ 2 10 2 18 પાછા 2 ભાગ 2 5 2 9 અથવા 4 ભાગ 4 5 20 અને 4 9 36 તો કેટલા ભાઈ 5 ના છેદમાં 9 તો આમ ભાગેલી ઘટનાઓની સંભાવના 5 ના છેદમાં 12 અને 5 ના છેદમાં 9 મળે તો એમ લખો કે ભાઈ 2 અસર પર 5 અને 1 પર ઉછળતા 5 પર મળતા પૂર્ણાંકનો સરવાળો અવિભાજ્ય સંખ્યા મળે તેની સંભાવના 5 ના છેદમાં 12 અને 3 અથવા 4 નો ગુણિત મળે તેની સંભાવના 5 ના છેદમાં 9 મળે વિદ્યાર્થીઓ આવો કોઈ પણ દાખલો પૂછાય તો આપણે આવો જોઈએ તો આજના દિવસમાં જે આપણે પ્રશ્નો ભણ્યા છે કે બે પાસાને એક વખત ઉછાળતા અથવા
एक पासा ने बे वखत પૂછાવતા એના આધારે મેં તમને એક દાખલો હોમવર્ક માં આપ્યો છે આ દાખલો તમારે બરાબર છે પાઠ્યપુસ્તકમાં જ ગણવાનો છે બે શબ્દ પાસા ને એક વખત પૂછવામાં આવે છે આ પ્રયોગના મળતા શક્ય પરિણામો લખો તો મેં લખી દેલા છે પાસા પર મળતા પૂર્ણાંકોનો સરવાળો 1 2 થી ઓછો હોય તેની તમારે સંભાવના શોધવાની છે પછી વિભાજ્ય સંખ્યા મળે પાસા પર નાનપણનો સરવાળો એની સંભાવના શોધવાની છે પછી 3 અને 4 નો ગુણિત હોય જો યાદ રાખવામાં आगे दस बे आ दाखला होमवर्क में गणवानो रहेशे।